હેલો ફ્રેન્ડ્સ, તમારા યુટ્યુબ ચેનલ મલાકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ તો કે પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો ખાસ કરીને જોઈન થવાનું ભૂલતા નહીં, કેમ કે ત્યાં તમને નવી નવી અપડેટ જે છે ભરતીને લગતી મળતી રહેશે. એટલા માટે અને એની લિંક જે છે નીચે આપેલી છે, જે ખાસ કરીને ત્યાં જોઈન થવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો કે શું પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે? તો કે રાજ્ય સરકાર જે નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે, જેમાં 12,000 પોલીસ કર્મીની ભરતી કરાશે સરકાર દ્વારા કહેવામાં આવેલું છે. અને પોલીસ ખાતામાં વિવિધ 23,516 જગ્યાઓ હાલ ખાલી છે. સરકારે જે છે જે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગે જે એફિડેવિટ રજૂ કરીને એમાં જે આ માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો કે જે દીપક રાજાણી સાહેબ દ્વારા પણ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે કે ગુજરાત પોલીસમાં ખાલી પડેલી 12,000 જગ્યાઓ પર નજીકના ભવિષ્યમાં ભરતી થશે. હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટો અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારનો જવાબ જે છે રજૂ કરવામાં આવેલો છે, જેમાં જે 12,000 જગ્યાઓ છે તે નજીકના ભવિષ્યમાં ભરતી કરવામાં આવશે એવું પણ વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો કે જે રાજ્ય ગૃહ વિભાગ આગામી દિવસોમાં 12,000 પોલીસ કર્મીની કરશે ભરતી. ગૃહ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું સોગંદનામું. 3 સપ્તાહ બાદ હાથ ધરાશે સુનાવણી. પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં જે છે હાઈકોર્ટે લીધી છે સુઓ મોટો. તો જે પોલીસ ભરતી છે એ 12,000 જેટલી જગ્યાઓ માટે જે છે બહાર પાડવામાં આવશે. નજીકના જે દિવસોમાં જે છે જાહેરાત કરવામાં આવશે એવું જે છે 3 સપ્તાહ સુધી, તો જે છે 3 સપ્તાહ બાદ જે છે સુનાવણી કરવામાં આવશે, ત્યારબાદ જે છે નવી ભરતીની જાહેરાત થઈ શકશે એવું આપણે માની શકીએ. તો બસ વિડીયોમાં એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો મળતા રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.